મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર. મેરે ભાઈ બહેન, આ દેહના કોઈ ભરોસા નથી. આપણને આવતીકાલની ખબર નથી, છતાં પણ આપણે કેવડા કેવડા મનસૂબા લઈ અને બેઠા છીએ. માત્ર વિનંતી એટલી કરું કે જ્યારે જ્યારે સમય મળે ત્યારે તમે જેને માનતા હો એમનું ભજન કરતા શીખી જાઓ. નિરંતર જા. જિંદગી મળી છે તો સાહેબ ભગવાનને મેળવી લો, કારણ કે 84 લક્ષ જોડીની અંદર સુંદરમાં સુંદર અવતાર આ અને મોઘા મૂલો અવતાર જો હોય તો એ મનુષ્ય દેહ છે. અને એ એટલા માટે છે કે અન્ય કોઈ અવતારોની અંદર ભગવાને વિચાર શક્તિ મનુષ્ય જેટલી નથી આપી. કદાચ ભેંસને એમ થાય કે આપણે તરી જવું છે, બી એ માંદડામાં તરી શકે, બાકી ભવસાગર નો તરી શકે. પાણીમાં તરી જાય પણ એ ભવસાગર ન, ભવસાગર તરવા માટે મનુષ્ય દેહ જ યોગ્ય છે. કાલાતીત સદગુરુની પ્રાપ્તિ થઈ જાય અને એ જો તમને મંત્ર આપી દે અને એ મંત્રનું ગાન કરવાથી તમારા ઈષ્ટને વજતા વજતા મેરે ભાઈ બહેન ભવસાગર પાર કરવાની વાત છે. આગળ શિવ મહાપુરાણની અંદર શિવ તીર્થનો મહિમા, પૂજાનો મહિમા આદિ આદિ આપી અને બ્રહ્માજી દ્વારા સંપૂર્ણ સૃષ્ટિનું વર્ણન કર્યું છે. સૃષ્ટિનું ઉત્પત્તિ કઈ રીતે થઈ, આખી સૃષ્ટિ કઈ રીતે ઉત્પન્ન થઈ, આખું એમનું વર્ણન કરવામાં આવ્યું છે. કૈલાસ નગર બનાવ્યું છે, વૈકુંઠ બનાવ્યું છે, બ્રહ્મલોક બનાવ્યો છે. અને એમાં રહેવા માટે શું કરવું, બોલે બ્રહ્માજીના અનેક પ્રકારે માનસ પુત્રો તૈયાર થયા છે. વાહ, આપણે સતી પ્રાગટ્ય થવાનું છે ને, સતી અહીંયા બિરાજમાન થઈ ગયા છે. આ બાજુ બેસાડ, બસ માત્ર 5 કે 10 મિનિટ ની અંદર સતી પ્રાગટ્ય આપણે કરશું. શ્રી શક્તિ સ્વરૂપા, અને આજ મને ખૂબ ગમ્યું કે આપણા આ કથાની અંદર સતીનું જે પ્રાગટ્ય છે એ નાની બાલિકા સ્વરૂપે, કુંવારિકા સ્વરૂપે છે. જોરદાર તાલીઓના ગડગડાટ વડે એક વખત માતાજીનું સ્વાગત કરો. આજ એ કોઈના દીકરી નથી, આખી જગતની માં છે. બ્રહ્માજી દ્વારા માનસ પુત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે બંને નેત્રોમાંથી મરીચી નામના એક ઋષિ પ્રગટ થયા છે, મસ્તકમાંથી અંગિરા ઋષિ પ્રગટ થયા છે, ઉદાન વાયુમાંથી પુલત્સ ઋષિ પ્રગટ થયા છે, અપાન વાયુમાંથી કૃતુ, પ્રાણમાંથી દક્ષ, છાયામાંથી કરદમ, હૃદયમાંથી ભગવાન ભૃગુ પ્રગટ થયા છે. આ બધા માનસ પુત્રો છે. જ્ઞાન વાયુમાંથી પુલહ ઋષિ, સમાન વાયુમાંથી વશિષ્ઠ ઋષિ, બંને કાનમાંથી અત્રિ ઋષિનું પ્રાગટ્ય થયું છે, ગોદમાંથી દેવર્ષિ નારદનું પ્રાગટ્ય થયું છે. ત્યારબાદ સંકલ્પ માત્રથી ધર્મરાજનું પ્રાગટ્ય થયું. આ અને શિવે અર્ધનારેશ્વર સ્વરૂપે દર્શન આપ્યા પછી આ બ્રહ્માજી કહે છે કે હે નારદ, મેં મારા શરીરની કાય કરી એટલે બે ભાગ થયા, અને એ બે ભાગમાંથી મનુ અને શત્રુપા નામે એક દંપતીને પ્રાગટ્ય કરાવ્યું છે. આપણા આદિ દંપતિ કોણ છે, બોલે મનુ અને શત્રુપા. અને મનુ અને શત્રુપા જ્યારે પ્રગટ થયા છે, બ્રહ્માજીની આગળ બે હાથ જોડીને ઉભા રહ્યા છે અને કહ્યું કે અમારે આ સૃષ્ટિમાં શું કરવાનું છે, એ બ્રહ્માજી અમને આદેશ આપો. ત્યારે બ્રહ્માજી કીધું કે એક કામ કરો, તમે મૈથુન ધર્મથી આ સૃષ્ટિનો વિસ્તાર કરો. હે મહારાજ, આપ મનુ છો, હે દેવી આપ શત્રુપા છો, અને બંને દ્વારા મૈથુન ધર્મથી આપ સૃષ્ટિનો વિસ્તાર કરો. અને એ જ સમયે ઘડિયા લગ્ન લેવાણા, અને લગ્ન પશ્ચાત મેરે ભાઈ બહેન સફત દાંપત્ય જીવનની શરૂઆત થઈ છે. સુખદ દાંપત્ય જીવન ધીમે 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 વિતાવતા જાય છે. અને બ્રહ્માજીના આદેશ પ્રમાણે મનુ મહારાજ અને શત્રુપાને ત્યાં 5 સંતાનોની પ્રથમ પ્રાપ્તિ થઈ છે. 5 સંતાનોની અંદર પહેલા 3 દીકરીઓ જન્મી છે, અને 2 દીકરાઓ જન્મ્યા છે. 3 દીકરીઓ છે, એમના નામ અનુક્રમે છે આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આ 3 દીકરીઓ થઈ છે.
બે દીકરાઓ થયા છે, એમનું નામ છે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. દીકરાઓ જયારે ઉંમર લાયક થયા, દીકરીઓ જયારે ઉંમર લાયક થઈ, ત્યારે ભગવાને વચનબદ્ધ થયા અને કહ્યું કે આપ આપની અનુકૂળતા પ્રમાણે લગ્ન કરો. હા, અને ટૂંકમાં તમને કથા કહું તો આકૃતિનું લગ્ન જે છે એ રુચિ ઋષિ નામના એક ઋષિવર સાથે થયું અને એમને ત્યાં ફલ સ્વરૂપે એક જોડલું પ્રગટ થયું. એ નર નારાયણ સ્વરૂપે આપણા 24 અવતારમાંનો એક અવતાર પ્રગટ થયો. એમને ત્યાં ભગવાન આવ્યા છે. દેવહૂતિ નામની કન્યા છે એ કર્દમ ઋષિને પરણાવી છે અને કર્દમને ત્યાં કપિલ ભગવાન પ્રગટ થયા છે. ઉત્તાનપાદ જે છે એમને બે રાણીઓ સાથે પરણાવવામાં આવ્યા છે, સુરુચિ અને સુનીતિ. એમને ત્યાં આગળ જતા સુનીતિને ત્યાં ધ્રુવ નામનો એક દીકરો, જેમની કથા ભાગવતની અંદર છે. પ્રિયવ્રત રાજાએ પણ કરોડો વર્ષ સુધી તપ કર્યા અને સંસારનો, પહેલા તો ન સંસારનો સ્વીકાર, નારદજીની સાથે ધર્મ ઉપદેશ થયો એટલે કીધું કે મારે સંસારનો સ્વીકાર નથી કરવો. ખુદ બ્રહ્માજીએ આવીને કીધું અત્યારે સૃષ્ટિનો વિસ્તાર કરવાનો, તમે લગ્ન કરો. અને એ લગ્ન કરી અને પ્રિયવ્રત રાજાને ત્યાં 10 દીકરાઓ થયા છે, એવી એક કથા ભાગવતની અંદર આપણને મળે છે. હા, અને છેલ્લે પ્રસૂતિનું લગ્ન દક્ષ મહારાજ સાથે થયું હતું. હા, અને એ દક્ષ મહારાજને ત્યાં એવું કહેવાય છે કે 60 દીકરીઓનો જન્મ થયો છે. આગળ જતા સૃષ્ટિ ઉપાખ્યાન ખંડને સમાપ્ત કરી અને મેરે ભાઈ બહેન રુદ્ર સંહિતાનો સતી ખંડનું આપણે શરૂઆત કરીએ, જેમની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. એ સતી પ્રાગટ્ય કરવાનો સમય જ્યારે થઈ ચૂક્યો છે ત્યારે આવો સતી પ્રાગટ્ય કઈ રીતે થયું? નારદજી કહે છે કે હે બ્રહ્માજી, શોભાશાલીની સતી કેવી રીતે દક્ષ પત્નીના ગર્ભથી જન્માઈ મને સમજાવો. ભગવાન મહાદેવે વિવાહનો વિચાર કઈ રીતે કર્યો એ મને સમજાવો. સતી એના શરીરનો ત્યાગ શા માટે કર્યો એ મને તમે સમજાવો. બીજા જન્મની અંદર હિમાચલના દીકરી શા માટે થયા? હિમાચલનું કયું એવું ભાગ્ય કે આખા જગતની બ્રહ્માંડ વાંડોતરી હિમાચલ અને મા મેનાને ત્યાં અવતરિત થયા બીજા જન્મ, એ કથા મને સમજાવો. હા, અને એ દેવીએ કેવું તપ કર્યું અને બીજા વિવાહની અંદર ભગવાન શિવ સાથે એમનું લગ્ન સંપન્ન થયું, આ બધી જ કથા તમે મને સમજાવો. ત્યારે બ્રહ્માજી કથા કરતા કરતા કહે છે કે શિવનું આરાધન કરી અને હું લોકોનો આમ ગણો તો હું તો દાદો થયો, કેમ કે મારા દ્વારા જ સૃષ્ટિ સર્જન થયું છે. અનુ મહારાજ, શત્રુપા, એમના સંતાનો, એમના સંતાનો, ત્યાં સંતાનો, એટલે હું દાદો થયો. હા, અને મેં દેવ દાનવ માનવ આદિ પ્રજાને મેં સર્જી છે હે નારદ, પણ જ્યારે મેં મારા 10 માનસ પુત્રોનું સર્જન કર્યું ત્યારે મારા હૃદયમાંથી એક સ્વરૂપવાન કન્યા ઉત્પન્ન થઈ. હા, અને એમનું નામ સંધ્યા હતું. આ સંધ્યા છે બ્રહ્માજીની પુત્રી. સંધ્યા સવારે ખીલે, જો હમણાં આ સંધ્યા સમય જ છે. એમની પણ આખી એક બહુ મોટી કથા છે. સંધ્યા નામની એક દીકરી થઈ જેનું દિવસે ક્ષીણ એટલે કે શાતા અને સાયંકાલે જયંતિકા એટલે રૂપ સુંદર્ય દિવસે અને રાત્રિના સમયે સાંજના સમયે ખીલતું હતું. મારા માનસ પુત્રો પ્રજાઓના સર્જનહારા છે એ વિચારે મારા મનમાંથી હે નારદ, બ્રહ્માજી એમ કહે છે કે એક મનોહર પુરુષ પ્રગટ થયો. હા, અને એ પુરુષનું નામ પડ્યું છે કામદેવ. 5 બાણો મેં એને આપ્યા છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. હા, અને છેલ્લે જ્યારે માંગવા કહ્યું ત્યારે મેં એમને કીધું કે દક્ષ મહારાજની દીકરી જે દક્ષ તમને આપશે એમનું નામ કામિની પડશે અને એ તમારી સાથે લગ્ન કરશે. આટલું કહે હું અંતર ધ્યાન થયો છું. બ્રહ્માજી કહે છે કે મારા અદૃશ્ય થયા પછી દક્ષ મહારાજે પોતાના પ્રસ્વેદમાંથી એક કન્યાને પ્રગટ કરી. દક્ષ મહારાજને પ્રસ્વેદના બિંદુઓ થયા. હા, અને એ બિંદુઓ દ્વારા એક કન્યા પ્રગટ થઈ છે. હા, અને એ કન્યાનું નામ પડ્યું કામિની અને એનું બીજું નામ છે રતિ.
આવી રીતે કામદેવ અને રતિના લગ્ન થયા છે. મેરે ભાઈ બહેન, એ જ કામદેવ ભગવાન શિવની સમાધિ છોડાવવા માટે જાય છે, શંકરને મોહ પમાડવા માટેની કોશિશ કરે છે, પણ ભગવાન શિવે ત્રીજું લોચન ખોલી અને કામદેવને બાળી અને ભસ્મ કર્યો. આ સમાચાર જ્યારે વિષ્ણુ પરમાત્માને મળ્યા અને ત્યારે વિષ્ણુ પરમાત્માએ મીઠો ઠપકો આપ્યો છે, અને જ્યાં ઠપકો આપવા જાય એ જ સમયે સતી પ્રગટ થઈ અને કહે છે કે હે બ્રહ્માજી, હે વિષ્ણુ, આપ વિષાદ ન કરો, આપ વિવાદ ન કરો, આગળ જતા હું ખુદ એ દક્ષ મહારાજને ત્યાં સતી થઈ અને અવતરીશ, અને એ જ શિવ સાથે મારો વિવાહ થશે. આમ કહી અને સતી અંતર ધ્યાન થયા, અને એ પછી દક્ષ મહારાજે મેરે ભાઈ બહેન 3000 વર્ષ સુધી દેવતાએ વર્ષ તપ કર્યું છે, અને 3000 વર્ષ પૂર્ણ થયા, અને સતી પ્રગટ થયા, મહામાયા પ્રગટ થઈ છે. અત્યંત દિવ્ય સ્વરૂપ છે, અત્યંત મનોહર સ્વરૂપ છે. અને મેરે ભાઈ બહેન, જગદંબાએ પ્રગટ થઈ અને કહ્યું છે કે હે દક્ષ, તમે માગી લો. અને ત્યારે દક્ષ મહારાજે કીધું કે હે માં, તમે મારા ઘરે દીકરી તરીકે અવતરિત થાવ. માં રાજી થયા છે, પણ એક શરત રાખી છે કે દક્ષ, હું તારા ઘરે દીકરી બની અને આવું ખરી, પણ એક શરત. બે હાથ જોડીને દક્ષ મહારાજ કહે છે કે હે માં, હે જગદંબા, હે બ્રહ્માંડ ભાંડોત્રી, આપની શરત મને કહો. ત્યારે કીધું કે હું તારે ત્યાં દીકરી તરીકે અવતરિત થઈશ, પણ હે દક્ષ, કાન ખોલીને સાંભળી લે કે મારા પ્રત્યેનો આદર તારાથી થોડોક પણ ઓછો થશે, અત્યારે જે મારું સન્માન છે, અત્યારે મારો જે આદર છે, એ સન્માન મારો આદર થોડોક પણ ઓછો થશે એટલે હું મારું શરીરને ત્યાગી દઈશ. આ વાત જો તને મંજૂર હોય તો હું તારે ત્યાં દીકરી તરીકે અવતરિત થાઉં.